એને કર્યું પછી ફોન આવ્યો કે દાદા બહુ આકરું છો. મેં કીધું ભાઈ આ તો ગણપતિ છે, મહાગણપતિ, આ તો ઉભો કરી દે, તારો મગજ ફેરવી નાખે. મને કે બે દી આકરા પડી ગયા મને, પછી નવ દી વાંધો ના આવ્યો, પણ બે દીમાં તો મને ઉભો કરી દીધો, બે દી આકરો પડી ગયો, પછી વાંધો ના આવ્યો. એ પછી એને ચાની ફેક્ટરી કરી ભાગીદારીમાં, અત્યારે અમદાવાદ છે. મને કે તમને દાદા લઈ જવા જાય ત્રિપુરા સુંદરી ના દર્શન કરવા, પ્લેનમાં ત્રિપુરા લઈ જાઉં કે. મેં કીધું મારે તો જા બેઠી છે અહીંયા, ત્રિપુરા સુંદરી છે બધું, મારે અહીંયા ચાર ધામ બધું અહીંયા જ છે, બહાર ક્યાંય નથી જતો હું. છોકરો હમણાં મારો નાનો વાપી છે તે રામેશ્વરમ ને જઈ આવ્યો. મને કે પપ્પા તમે આવ્યો તો લઈ જાય, તમે રામેશ્વર જઈ આવ્યા એટલે મારે બધું અહીંયા રામેશ્વર ને બધું અહીંયા જ છે. અમારા બાપા ને તો પ્રત્યક્ષ, મારી માતાજી જુનાગઢમાં રહેતા હતા, એને શિયાળામાં બહાર હોતા હોય ઉનાળામાં એ પેટમાં દુખતું હતું, એટલે એની મેળે અમે બધા અગાસીમાં એને છાણું હળગાવ્યું ને માટલીમાં, એમ કે હું શેક કરી લઉં. હવે એ શેક કરે એમાં એ છાણું હળગતું હતું, એ પડી ગયું કાટલામાં. હવે એ હળગું 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 થી એ પાંગત હળગી ગઈ, ધોતિયું હળગી ગયું. અચ્છા, હા. પછી અમે ઉઠ્યા જોયું, આ હું ઓકે કે બધી વાત સારી, મને તો તમે જો કે આ મકાનમાં કે આમાંથી એક ડોહી આવ્યા હતા કે ડોહીએ મને કીધું દીકરા શું થાય તને, એમ હાથ ફેરવો કે બીજું કોઈ નહીં મારી માં આવ્યું કે. ઓહો, એને મને જગાય, એને મને હાથ ફેર્યો, એને મને બચાવ્યો, નકર તો અહીંયા મારું ભડતું થઈ ગયું હોત કે. વાહ વાહ વાહ, આને ન છોડતો. અચ્છા, વાહ. એને આને બધું આને જ રક્ષણ કર્યું એને. જી જી, કોઈ એને રોગ નહીં. અચ્છા, અઢાર વર્ષ તો ખાલી ફલાહાર, એવડો ચાનો પ્યાલો આવતો જર્મનનો, એ અડધો વધારે કર્યો હોય ને તો એ તપેલીમાં જોઈને એટલો જ લે, ખાય જેટલું ખાતા એટલું, આજ હાંજથી કાલ હાંજ 24 કલાક એને તાંજળિયાની બાજી. અચ્છા, જેડી પટેલ હતા એની દવા લે, જેડી પટેલે એમ કીધું કે આ તો દાદા તમને આંખનો મોતિયો ઉતરાવ્યો હતો, એ સિવિલમાં અમે દાખલ કર્યા, દ્વિવેદી સાહેબ હતા બ્રાહ્મણ આપણા, દેખાયડો. તો પછી પડખે મોમેડિયનનો, તો ક્યાં બને આજે.